કેશોદના અજાબ ગામના બોર્ડર વિસ્તારમાં દિવસના પાવર સપ્લાય મળે છે તેમજ દિનકર યોજનામાં સમાવેશ કરવામાં આવે તે હેતુ મામલેદારશ્રી નિવેદનપત્ર આપ્યું. જૂનાગઢના કેશોદના અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે. ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરની ખેતી કરી છે. જે તુવેરના ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે. છેલ્લા 8 દિવસથી ફરી રહેલા દીપડાના કારણે ખેડૂત અને શ્રમિકોમાં ભારે ખોફનાક આતંક છવાઈ ગયો છે. વીજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર હુમલાની સંભાવનાઓ વધી રહી છે. ખૂંખાર દીપડાના હુમલાના ડરના કારણે ખેડૂતોનું જીવન દોજખમાં મુકાઈ રહ્યું છે. બે દિવસ પહેલા જ રાત્રિના સમયે દીપડાએ હરિભાઈ લાલજીભાઈના ખેતરમાં કામ કરી રહેલા લોકો પર અચાનક હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતોએ ભારે હુમરાડ મચાવી હતી, ભાગે છૂટવામાં સફળ રહ્યા હતા. દીપડાનો હિંસક હુમલાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. દીપડાના હુમલાના પ્રયાસના કારણે ખેડૂત અને પરિવારજનોમાં ખોફનાક ડર છવાઈ ગયો છે. ખેડૂતોએ સ્થાનિક મામલતદાર નિવેદન પત્ર આપ્યું હતું. ખૂંખાર અને લોહી તરસ્યા દીપડાના આતંકના કારણે ઇલેક્ટ્રિક સપ્લાય રાત્રિના બદલે દિવસના સમય આપવાની માંગ કરી છે. જોકે દિવસના સમય વીજ પુરવઠો આપવામાં આવે તો ખૂંખાર લોહીની તરસ્યા દીપડાની હુમલાની સમસ્યા ઓછી રહી છે. ખેડૂતોના તેમજ પરિવારજનોની સલામતી પણ જળવાઈ રહે છે. છેલ્લા 8 દિવસથી એક દીપડો ખેતરોની અંદર ઘૂસી જતા ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. જ્યારે છેલ્લા 2 દિવસથી મજૂરો અને ખેડૂતો ઉપર આ દીપડાએ હુમલાની કોશિશ કરતા ખેડૂતોમાં ડર વ્યાપી ગયેલો છે. તો આ વખતે કેશોદ તાલુકાનું અજાબ ગામ બોર્ડરની રેન્જ ઉપર આવેલું ગામ હોય, દિનકર યોજના જ્યારે સરકાર લઈ આવી હોય તો આ વિસ્તારની અંદર દરેક ફીડરની અંદર દિવસના પાવર આપવામાં આવે એવી માંગણી માટે આજે અમે મામલતદારશ્રીને મળી અને રૂબરૂ આવેદન પત્ર આપેલ. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.